નમસ્તે, હું ડૉક્ટર પાર્થિવ મહેતા, પલ્મોનોલોજિસ્ટ, અમદાવાદ. આપણે જાણીએ છીએ કે ફેફસા એટલે હવા લેવાનું એક અગત્યનું અંગ. આપણે ઓક્સિજન અંદર લઈએ, કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ, એની સાથે સાથે આપણું બોડીનું તાપમાન પણ જાળવી રાખીએ, અને એની સાથે જ આ ફેફસા આપણને ઘણી બધી ક્રિયાઓ કરાવે. હવે એમાં જ્યારે આવો કોઈ પણ ચેપ COVID-19 લાગે તો શું થાય? શરૂઆતમાં શ્વાસનળી સૂજે, એને લીધે ખાંસી થાય, ફેફસાના કોષો સૂજે એટલે એને લીધે શ્વાસ ચડવાનું ચાલુ થાય, છાતીમાં દુખાવો થાય, અને કોઈ પણ સૂજન થાય એટલે તાવ આવવો જોઈએ, ચેપ છે એટલે તાવ આવે. જો એ વધુ આગળ વધે ત્યારે શ્વાસ લેવામાં ખૂબ ભાર લાગે, હૃદયના તબક્કારા ખૂબ વધી જાય, શ્વસન ગતિ ખૂબ વધી જાય, ગળફા ખાંસી આવે તો લાલ કલરના ગળફા આવવાના શરૂ થાય, અને આપણા આંગળા ભૂરા પડવાના ચાલુ થાય. આવું કંઈ પણ શરૂ થાય એટલે મહેરબાની કરીને તાત્કાલિક દવાખાને જવાનું રાખવું. જો આ ખૂબ વધે તો બ્લડ પ્રેશર ઓછું થવા માંડે, ચક્કર આવવા માંડે, નાડીઓ ધીમી થતી જાય, એની સાથે સાથે ક્યારેક આપણે બેભાન થઈ જઈએ, ત્યારે આઈસીયુમાં રાખીને વેન્ટિલેટર સુધી રાખવા સુધીનો પ્રશ્ન આવે. પ્લીઝ વહેલા જાગૃત થજો, અને જો આવું કંઈ પણ થાય તો તાત્કાલિક દવાખાને પહોંચજો. નમસ્કાર. નમસ્કાર, હું ડૉક્ટર પાર્થિવ મહેતા, પલ્મોનોલોજિસ્ટ, અમદાવાદ. જ્યારે કોમ્યુનિટીમાંથી આટલા કેસ આવવાની શરૂઆત થઈ ગઈ છે, આપણે બધી તૈયારી કરી રહ્યા છીએ, ત્યારે આપણે જાણીએ કે કઈ જગ્યાએ કેવા કેસ એવા લાગે કે જ્યાં આપણે ડરવું ન જોઈએ કે આ કોરોના હોઈ શકે. જેમને જૂનો ફેફસાનો રોગ છે, પલ્મોનરી ફાઇબ્રોસિસ છે, જૂનો ટીબી છે, જૂનો દમ COPD છે, અસ્થમા છે, અને ભૂતકાળના એના સિમ્પટમ્સ વધ્યા હોય, એવા જ સિમ્પટમ્સ આ વખતે વધ્યા છે, અથવા તો એવા દર્દીઓ કે જેને ફક્ત શરદી છે, નાકમાંથી પાણી અને છીકો આવે છે અને તાવ નથી, અથવા માઇલ્ડ ફીવર છે, એની સાથે બોડી એક છે, તો એને ડરવાની જરૂર નથી. પણ એવા કેસ જેને 102-104 ખૂબ બધો તાવ, કોરી ખૂબ બધી ખાંસી, અને કદાચ એવી જગ્યાએ ટ્રાવેલ કર્યાની હિસ્ટ્રી, ભારતની બહાર નહીં, હવે તો ગુજરાતના પણ અંદરના શહેરોમાં પણ ઘણી ઘણી જગ્યાએ આવ્યો છે, તો કોમ્યુનિટીમાંથી આવી શકે. પણ આવા કેસમાં કયા દર્દીઓએ શું કરવું એની સરસ મજાની ગાઈડલાઇન ડૉક્ટરો સુધી પહોંચી ગઈ છે. તમને ફોન ઉપર પણ એ લોકો સલાહ આપી શકશે કે આમાં આપણે આવું કરવું જોઈએ. સરકારે બધી જગ્યાએ કેન્દ્રો ખોલ્યા છે કે જેમાં આપણે જઈ અને ચેકઅપ કરાવી શકીશું, અને જે કોઈને પણ ચિહ્નો હોય એ ઘરે બેસીને એમ લાગે કે મને ટેસ્ટ કરશે ને પૂરી દેશે, એ ડરથી ના બેસી રહેશો, કારણ કે આપણો ટાઈમ બોમ્બ ફાટે તો આપણા કુટુંબીઓને પણ તકલીફ થાય. મહેરબાની કરીને જાગૃતિ જાળવો, અને બને એટલું આનાથી બચવાનો પણ પ્રયત્ન કરો. નમસ્કાર. નમસ્તે, હું ડૉક્ટર પાર્થિવ મહેતા, પલ્મોનોલોજિસ્ટ, અમદાવાદ. ખૂબ ચર્ચા ચાલી રહી છે કે માસ્ક કોણે પહેરવો જોઈએ. સૌથી પહેલાં તો એવા બધા જ લોકો કે જે દર્દીઓની સારવાર લે છે, ડૉક્ટરો, પેરામેડિક્સ, નર્સ, હોસ્પિટલ સ્ટાફ, ઇવન વોચમેન. પછી બીજા દરેક દર્દીઓ જેમને શરદી, ખાંસી, કફ છે, શ્વસન રોગના બધા જ દર્દીઓ પહેરવું જોઈએ. બીજા દર્દીઓ પણ જેમને શ્વસનના ચિહ્નો છે એમણે પણ માસ્ક પહેરવા જોઈએ. પછી એવા દર્દીઓ કે જેમને કોવિડ થયું છે, અને એ કોવિડ થયેલા દર્દીના સંપર્કો કે જેમની સાથે સંસર્ગમાં આવ્યા હોય, અથવા સંભવિત સંપર્કો કે જેમને પણ કદાચ કોવિડ થઈ શકે, તો એ બધા જ માટે માસ્ક જરૂરી છે. માસ્ક દરેકે દરેક વ્યક્તિએ પહેરીને ફરવાની જરૂર નથી, પરંતુ એવા દર્દીઓ કે જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય એમણે પહેરવો જોઈએ, અથવા એવા લોકો કે જે હોસ્પિટલમાં દાખલ છે એવા બધા જ દર્દીઓએ પણ માસ્ક પહેરવો જોઈએ. આટલો બધો માસ્ક આપણે વધારે પડતો વાપરી અને રિસોર્સિસ બગાડીશું, તો જ્યારે જરૂર પડશે ત્યારે આપણે માસ્ક નહીં મળે, એટલે આને સાચવીને વાપરવાની નમ્ર વિનંતી છે. નમસ્કાર. નમસ્તે, હું ડૉક્ટર પાર્થિવ મહેતા, પલ્મોનોલોજિસ્ટ, અમદાવાદ. આપણે જ્યારે COVID-19 લડવા માટે સજ્જ થઈ રહ્યા છીએ, ત્યારે આપણી પાસે જો ઘરમાં જરૂરતના સમયે લેવાની દવાઓનું લિસ્ટ હોય અને દવા હોય તો ખૂબ સારું પડે. તાવ આવવો, માથું દુખવું, શરદી, ઝાડા, ઉલટી, કફ, કબજિયાત, એસિડિટી, પેટનો દુખાવો, ચક્કર આવવા, શ્વાસ થવો વગેરે કોમન તકલીફને લડવા માટેની દવાનું લિસ્ટ આપની સાથે સાદર છે. આ દવાઓથી તમારા ફેમિલી પ્રેક્ટિશનરની મદદથી તમે ખૂબ જ સરળતાથી એનો લાભ લઈ શકશો. આપણે સાથે મળીને COVID-19
સરળતાથી લડી શકીએ એમ છીએ. નમસ્કાર, હું ડૉક્ટર પાર્થિવ મહેતા, પલ્મોનોલોજિસ્ટ, અમદાવાદ. જ્યારે આપણે કોરોના અથવા તો કોવિડ 19થી તૈયારી કરી રહ્યા છીએ ને લડવા માટે, ત્યારે ઓફિસમાં આપણે શું કરવું જોઈએ? પહેલું, જો શક્ય હોય તો ઓફિસના દરવાજાને ખુલ્લા રાખવા જોઈએ, અથવા તો ઓફિસનો દરવાજો ખોલનાર એક વ્યક્તિ એવો હોવો જોઈએ કે જે આપણી ઓફિસનો જ માણસ હોય, જેથી આવનાર લોકોએ ઓફિસના દરવાજાને એના નોબને અડવું ન પડે. જો એ ન થતું હોય તો રેગ્યુલરલી દર કલાકે, દર અડધી કલાકે એ ડોર નોબને, જેને લોકો અડતા હોય, એને સાફ કરાવવું જોઈએ. બીજું, ઓફિસમાં આવનાર વ્યક્તિઓને પીરસાતું પાણી અથવા ચા ડિસ્પોઝેબલ કપમાં વાપરીએ તો સારું રહેશે. આપણું પોતાનું પાણીનો પોતાનો ગ્લાસ અથવા પોતાનું બોટલ જુદી જ રહે તો ખૂબ સારું રહેશે. દરેક આવનાર વ્યક્તિને જો હાથ ધોવાનું કહી શકાય, સેનિટાઈઝર મળવા પણ અઘરા છે અને મેન્ટેન કરવા પણ અઘરા છે, આપણે આવી નાની નાની કાળજીઓ લઈએ તો મિત્રો આપણે કોવિડ 19થી બચી શકીએ.